નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 ગુજરાતી આપણે સરસ મજાનો ટોપિક પૂછીનું માંગનાર ભણતા હતા. છેલ્લે આપણે જોયું હતું કે એની ધૃષ્ટતા, નિર્લજ્જતા એ ઉછીનું માંગનારની કેવી હોય છે. કોઈ પણ જાતનો શરમ વગર કે કોઈ પણ વસ્તુ આપણી પાસે માંગી શકે છે. તેથી આગળ ઉછીનું માંગનારાઓની દુષ્ટતાનો એક દાખલો. હવે કવિ છે ને, એ બધા એક્ઝામ્પલ એની સાથે બનેલા હોય એવા ઉદાહરણો અહીંયા આપે છે. એક હાસ્ય એમ કે ભાઈ આપવાની અહીંયા વાત થઈ છે કે આજે જીવનમાં છે ને ગમે ત્યાં ઘણી વસ્તુ ઘણા પ્રકારના રસ મળતા હોય છે. કરુણતા પણ એ રીતની મળતી હોય છે અને હાસ્ય પણ એ રીતનું મળતું હોય. તો અહીંયા આપણને એક દાખલો આપે છે. અમારા પડોશમાં એક લવંગી બહેન રહેતા. એનું નામ પણ તમને એવું લાગશે કે ખરેખર નામ પણ એ રીતનું જ છે. તો એ બહેનનું નામ હતું લવંગી બહેન. અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. પહેલાના સમયમાં તિજોરી હજી એ નહોતી આવેલી, તો લોખંડની પેટી રાખતા. એમાં આપણી કિંમતી વસ્તુ રાખીને એમ કે ભાઈ લોક પેટી છે એ કરીને રાખતા. તો એના માટે પેટી નીચેનો રાખવી પડે અને ઊંચી એના માટે એનું સ્ટેન્ડ લોખંડનું જે છે એ હતું. લવંગી બહેનની નજર તે ઉપર પડી. હવે લવંગી બહેન જે છે ને એની નજર જે છે એ એ ટ્રંક ઉપર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આપો. જે સ્ટેન્ડ જે છે ને એ ઉછીનું અમને વાપરવા, ઘોડો જે છે આપણે ઘોડો કહીએ ને દેશી ભાષામાં, તો એ ઘોડો જે છે અમને એમ કે ભાઈ વાપરવા માટે એમ કે ભાઈ આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલો. સ્ટેન્ડ એટલે ટૂંકમાં એ ઊંચ રાખવા માટે હોય ને, બે બાજુ આપણે દેશી જોગાડ લઈએ ને, કઈ ન હોય તો સ્ટેન્ડ છે ઈંટો કે બેલા કે પથ્થર મૂકીને એને ઊંચું કરી નાખીએ. હું તમને ઈંટો એમ કે ભાઈ આપું છું. કહો કેવી ધૃષ્ટતા. હે, એ આપણું સ્ટેન્ડ લઈ જાય. આપણે બનેલું છે એના માટે આપણે આપણે વ્યવસ્થિત રાખી શકીએ અને એવું બદલામાં પાછું એ આપણને ઈંટો ગણી નાખે અને આપણે એ ઈંટો ઉપર આપો એમ કે ભાઈ રાખવાનું. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. હે, તમે ઘોડો આપો મને, મારો ગધેડો ઈટો, એ તો ઈટો તમે ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગ્રત થયા. હવે આવું પૂછશે આપણી પાસે વસ્તુ કોઈ એવી માંગે તો ગુસ્સો તો આવવાનો છે. હે, તો એક તો આશ્ચર્ય કે આવી વસ્તુ મગે કરી, સ્ટેન્ડ છે તો એ મગે, અને બંને વસ્તુ એમ કે ભાઈ જાગૃત થયા. પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું. બહુ સંયમ રાખ્યો, બહુ ધીરેથી એમ કે વાત કરી, સંયમ રાખી અને શાંતિથી જે છે એને વાત કરી. લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈટો ઘરે તમારી પાસે રહીશું. અમે અમારો ઘોડો જે છે એનાથી અમે ચલાવી લઈશું, તમારી ઈટો જે છે તમારી પાસે તમે સ્ટેન્ડ કરી દઈએ ટૂંકમાં રાખો. ઉછીનું માંગનારની નજર ગીધ જેવી હોય છે. ગીધ એટલે કેવું છે કે ભાઈ પક્ષી એવું છે, ઊંચું ઉડે અને એની નજર બહુ દૂર સુધી એમ કે ભાઈ પહોંચી જાય. તો ઉછીનું માંગનારની નજર એવી હોય, તમે ગમે ત્યાં વસ્તુને સંતાડી મૂકો એની નજર એ પહેલી એમ કે ભાઈ. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે. ગીધ જે છે તાજું મરી ગયેલું કોઈ પક્ષી હોય તેના પછી મરતું હોય ત્યાં ખબર પડી જાય કે પક્ષી મરે છે. એમ આડોશી પાડોશી ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત જ તે આવા ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ પડે. આપણે કોઈ વસ્તુ નવી લાવ્યો હોય અને પહેલી વસ્તુ આવા વ્યક્તિ છે ને એની સિક્યુરિટી પૂરેપૂરી હોય, કારણ કે એને ઘરમાં કંઈ કામ હોય નહીં એટલે ઘરની બહાર બેઠા હોય. હે, એક બહુ સરસ મજાનો હાસ્યની વાત છે. તો હું તમને એક્ઝામ્પલ આપું. તમે વિદ્યાર્થી મિત્રો છો, તમે સ્કૂલે આવો છો, તમે યુનિફોર્મ પહેર્યો હોય, આખો યુનિફોર્મ તૈયાર, આઈ કાર્ડ કે કમ્પ્લેટ બધું હોય, પછી પાછળ બેગ હોય, બધી જ વસ્તુ
હવે માની લો તમે સ્કૂલ બસમાં જાઓ છો કે હાલીને ઘરે જાઓ છો, સાયકલ લઈને આવો છો, ગાડી લઈને આવો છો, તમને એક વસ્તુ જાણવા મળી છે કે તમે ઘરે આવો ને તો આજુબાજુમાં પડોશી બધા બેઠા હોય, કામ નું હોય બેઠા હોય, એ તરત જ એમ તમને પૂછે એમ બેટા સ્કૂલે જઈને આવ્યો, તમે યુનિફોર્મ પહેર્યો છે, આઈ કાર્ડ જે છે તમારા ગળામાં છે, પાછળ બેગ છે, અને છતાં તમને એમ પૂછે કે ભાઈ તું સ્કૂલે જઈને આવ્યો? પછી આપણે એમ કહ્યું ભાઈ ના ભાઈ હું કુરુક્ષેત્રમાં યુદ્ધ કરીને આવ્યો છું. તો અહીંયા એક નજર પડી છે, નવી વસ્તુ ગમે વસ્તુ લાવો એની નજર જે છે પહેલી પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાના માટે લાવે છે, એને એવું જ હોય છે કે આ પાડોશી નવી વસ્તુ લેવાની અમારા માટે લેવા છે, અમે જ યુઝ કરવાના છીએ. ગીધુભાઈ અને મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહી. આ પાડોશી લગનની બહેન, હવે બીજા પાડોશી હતા એનું નામ છે ગીધુભાઈ અને મહેનાબેન, ઘણા વર્ષો સુધી એમ કે પાડોશીઓ રહી. એમનું ખરેખર શું જોડું હતું? સજોડું, સાનું એમ કે જોડું, મેળ તમે જોડું હોય. કારણ કે બંને ઉછીનું માંગનાર જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. હવે બંને નીતિ એવી હતી, ગીધુભાઈ અને મીનાબેન, આ બે બંને નીતિ એવી હતી કે એ ઉછીનું માંગીને જીવન જે છે એનો નિર્વાહ કરતા શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કોઈ ને કઈ વસ્તુ ઉછીનું માંગવા આવે, કોઈ નવી વસ્તુ કોઈ નવી રાજ કે ખરીદી હોય તો તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા નથી પડતી. એટલે એની નજર જેવી હતી કે તમે કોઈ પણ વસ્તુ નવી ખરીદો, હે નવી ખરીદો ને, એટલે એને હંમેશા એનું ધ્યાન ન આપ્યું અને તરત જ પાછું વસ્તુ જોવે ને અને તરત જ એવું કહી દે કે શું થયું, શું સારું થયું, ચર્ચા તમે લાવ્યા, આના વગર અમને ઘણી બધી આપદા આપત્તિ, વસ્તુ ન હોય એટલે મહેનત વધી જાય તો એ તમને આપદા જે છે એ પડતી હતી. હવે કાયમનું સુખ થઈ ગયું, તમે નવી વસ્તુ લઈને આવ્યા છો, કાયમી એમ કે સુખ, કાયમી શાંતિ એમ કે થઈ ગઈ. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ જેને ઉદઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. હજી તો નવી વસ્તુ લઈને આવીએ કારણ કે આપણને ખબર તો હોય કે બે માણસ બાદ ગયા છે તો કંઈક ખરીદી શોપિંગ કરવા ગયા છે અને આવે એટલે વાહનનો અવાજ આવે એટલે તરત જ ખબર પડી જાય કે આવ્યા, તરત જ બહાર નીકળીને જોવે ફેરી ફેરી અત્યારે તો ખબર પડી એટલે શું લાવ્યા, પછી તો કેવું પડે શું લેવા, એટલે સારું થઈ ગયું નવ લાવો અમે ટ્રાય કરીને જોઈ લઈએ. અહીંયા એવું થાય છે કે કોઈ પણ વસ્તુ હોય ને એની ઉદઘાટન વિધિ શરૂઆત જે છે એ આ દંપતી જ કરી છે, તરત નવી લઈ લીધે. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા, આપણે જે મતલબ ઘર ઓગળી છે તમને તો ખબર ન હોય પણ પપ્પા મમ્મી કે મમ્મી ખાસ આમાં એકઠી હોય છે, ઘરની અંદર મરી મસાલાઓ આખા વર્ષના બધા એક સમયે ભરી રહેતા, તો દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી આ રાત રસી લો જે આપણે રોજીની જરૂરિયાત પડે છે બધું એ વસ્તુ તે અમારા આ પાડોશી દંપતીના આભારી છે. તેઓ વાડોશ વારે અત્યાર સુધી અમે તેમને માટે દરેક ચીજો લાવી, હે બમણી લાવી, જ્યાં આપણા માટે એક પરિવાર હોય 5-6 ગણા હોય તો આપણને ખબર હોય 5-6 ગણાને આટલો લોટ જોશે, આજે પણ આટલા મરી મસાલા જોઈએ છે, પણ કવિ શું કરે છે એનો જે ટાર્ગેટ હોય ને એની કરતાં એમ કે બમણા ડબલ લઈને, કારણ કે ખબર હોય છે કે આમના માટે આપણે લાવવું પડશે કારણ કે માગી જાય તો આપણે ગોતે, તો એમ કે ભાઈ એમના માટે લાવવી, આ સાચવનારા ટ્રસ્ટી લઈને આપણે એ વસ્તુ સાચવવાની, આપણે આપણા પૈસે લાવવાની અને આપણી પાસે સાચવી રાખવાની એને જ્યારે જરૂર હોય ત્યારે માગી, તો ટ્રસ્ટી લઈએ. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જાય જ નહીં, કંઈક વસ્તુ લઈ ગયા હોય, ચાલો ભાઈ આપણે પાડોશી ધર્મ છીએ તો વસ્તુ લઈ એવું હોય તો ટાઈમસર પાછી દઈ આવે, અહીંયા એવું નથી પાછી તો આપવા જવાની જ નહીં. કેટલીક વસ્તુઓ અમારે ગણ ગતિમાં વધારે લેવી પડે અને તેમ ન કરતા તો એવા કેટલાક પ્રસંગોમાં આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરેખર
અમે તેના વિના અટક્યા હતા. હવે ક્યારેક એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે હવે માન લો કે દિવાળી આવે છે, તો દિવાળી માટે કલર જે છે એના અલગ છાપણીના ડીબા હોય છે વગેરે વગેરે વસ્તુઓ લાવવાની, તો હવે એ લાવ્યા હોય આપણે શેના માટે લાવ્યા હોય? આપણે રંગોળી દોરી શકીએ, અથવા દીવો હોય તો દીવો મૂકી શકીએ સારા રીતે. તો કેટલીક વસ્તુઓ ગણતરીમાં કરી લાવી વધારે લાવવી પડતી, કારણ કે કલર હોય ને ડબલ લાવવો પડે, કારણ કે નકલ જો એવું ન કરીએ તો શું કરીએ કે ક્યારેક એવા પ્રસંગો, એટલે માની લો મેં તમને દિવાળીનો એક્ઝામ્પલ દીધું, જ્યારે અમારી વસ્તુ લોકો ઉછીને લઈ જતા. હવે કલર અચ્છા તમે માપસર લાવ્યો હોય, પેલા બીબા જે છે માપસર લાવ્યો હોય તો એ ઉછીને લઈ જાય, તો એના તો શું થાય કે ખરેખર અમે તેના વિના હથિયાર રહેતા. હવે આપણે છાપણી આપીએ જે કલરની ડ્રોઈંગ કરવાનું હોય રંગોળી, એ પડી રહી એ લોકો મોસ્ટ, તો ડબલ વસ્તુ લાવવાની, ડબલ કલર લાવવાના, પેલા છાપણીના બીબા હોય ડબલ લાવવાના, પૂર્ણ પરિગ્રહી બધું જ ભેગું કરનાર પણ બેવડા પરિગ્રહ વાળા થઈ ગયા છીએ. જેટલું ભેગું તો કરીએ છીએ સાથે સાથે ડબલ ભેગું કરીએ છીએ, જે વસ્તુ લાવીએ ને એ ડબલ લાવીએ છીએ. અમારી પાસે બે કુટુંબનો ઉપયોગમાં આવી શકે કેટલા ઘણા મરી મસાલા, હવે શું શું વસ્તુઓ બે કુટુંબ નહીં એકને નહીં, અમારું ઘર તો ખરું પણ ખાસ આ મીના બેન અને વિધુભાઈ, તો મરી મસાલા, ગાડલા બધા, થામ વાસણ અને અરે પેન ઘડિયા સુધા છે, દરેક વસ્તુ બોલે છે એ ડૂબેલા હોય, કારણ કે ગમે ત્યાં ગમી વસ્તુ છે એ માગી દે, હવે માગી ગયા પછી પાછી આપવાની તો લઈ તો ખરેખર આપણને તકલીફ પડે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી કે ભૂલ કરી છે, કવિ એવું વિચારે છે હવે ભૂલ કરી, કારણ કે નહીં કે નહીં મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસે જે પુષ્કળ ઉછીનું માગશે, આવું જે આવું જે વ્યવસાય કરે છે ને ઉછીનું માગનું, સૌશક્તિ પ્રાણી જે છે ને એ આ પાઠ વાંચશે કે ભાઈ કવિ આવું લખ્યું છે, તો શું કરશે એ પાડોશને ઘરે જશે, પોસ્ટ કાર્ડ લખશે ઉછીનું અને માગી પછી નોટ પેડ મારી પાસેથી આ બધી વસ્તુ ઉછીની મૂકાવશે કે એક વૃદ્ધ ની વાત કરું, એક વૃદ્ધ નો છોકરો છે ને બાર ફોરે મગે ટૂંકમાં આગ દૂર હોય છે એનું પોસ્ટ કાર્ડ આવે, તો એ વ્યક્તિને કેવું છે કે એક્ઝામ્પલ છે કે ચલો ટોપાનો આન્સર તો લખો, તો એ પાડોશીના ત્યાં જાય છે ને એનો છોકરો ભણતો હોય છે કે બેટા પોસ્ટ કાર્ડ એક જોઈ છે છોકરાને આપી, તો અમારી પાસે છે ઉછીનો પણ બોલાને એમ કે વૃદ્ધ છે ક્યાં મારે માતા લ્યો દેતા પોસ્ટ કાર્ડ એક કામ કરે તો અમને ક્યાં લખતા આવે સપોર્ટા સાહેબ છે તું અમને લખી આપે, તો એ પોસ્ટ કાર્ડ જે છે લખી આપે, પેડ આપણું પેન આપે પોસ્ટ કાર્ડ આપણા શબ્દો કરી લખાઈ જાય પછી કે જો દાદા લખી પછી બે ત્યાં કામ કરે પોસ્ટ ઓફિસ સુધી ક્યાં ધક્કો ખાવો મારે તું નાખ્યો છે એટલે આપણે પછી નાખવા પણ જવાય, તો એ રીતનું એમ કે ભાઈ કઈ રીતે ઘર જવા જવા હોય લખી પણ ઉછીનો માગનારાઓની ખાસિયત હોય છે કે તેઓ ઉછીન લીધેલી વસ્તુ બે પરવાથી વાપરે છે, એ લાપરવાહી બહુ કરે છે વાપરવા, કારણ કે પોતાની નથી હોતી એટલે એની કિંમત તો નથી હોતી, કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યાં તો તે વસ્તુનો દોષ કાઢે અથવા હવે વસ્તુ લઈ ગયા હોય તૂટી જાય તૂટી જ કરતા તૂટી ગઈ તો હવે શું કરે કાંઈ આપણો દોષ કાઢે ભાઈ તમને લેતા નથી આવડી અને કા વસ્તુનો દોષ કાઢે કે ભાઈ વસ્તુ નબળી હતી. થોડા વર્ષ પહેલા નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળ્યા, પેલું તમને ખબર હોય તો આમ ગોળ ફેરવીએ અને ઉપર નારંગી નાખીએ ને પાણી અંદરથી જે નારંગીનો રસ નીકળી જાય, અમારા માટે આવો સંચો અને થોડી નારંગી લાવ્યો, કઈ કવિ જે છે થોડીક નારંગી ને મશીન જે છે લઈને આવ્યા છે, ગીત દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મીનાભાઈ તે દેખી ગયા, આ બે પરિવાર પતિ પત્ની કપલ જે હતું ને એ જોઈ ગયું, જોઈ ગયું એટલે પરિસ્થિતિ કેવી આવી, તુરંત જ એમણે કહી દીધું હા અને આ શું રસકારોનો સંચો લાગ્યો,
લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. સંચો નવો લાવ્યા છે, લાવો ટ્રાય કરી જોઈએ કેવું કામ આપે છે. અને બે નારંગી પણ ઉછીની આપજો, સામે બે નારંગી પણ એમ કે ભાઈ ઉછીની આપજો. સંચો અને નારંગી લઈ ગયા, જે સંચો તો એ અને નારંગી બંને વસ્તુ લઈ ગયા. થોડી વાર બીધુભાઈ આવ્યા ને કહે, હવે થોડી વાર થયું છે બીધુભાઈ, ભલાભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હોય તરત જ કે આવો જાપાનીઝ માલ જે છે ને તકલાથી માલ લે, તમે ન લેતા હોય તો. પેલા સંચાવડે મીનાએ ચમચો રસ માર કાઢ્યો છે ત્યાં તો મીનાના હાથમાંથી સંચો નીચે પડી ગયો અને ટુકડે ટુકડા થઈ ગયો. લ્યો કવિએ હજી એનો યુઝ નથી કર્યો, નવી નવો લેવા હતા, નવી નવો પોખા બધું લઈ ગયા છે. બે રસ કાઢ્યો ને પીળો છે, તૂટી ગયો, કાચનો છે તો કે પડે એટલે હાજર તો નથી લેવાનો, તો એના ટુકડે ટુકડા થઈ ગયા. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશની બનાવટનો લાવજો, જોઈએ તો મને સાથે લઈ જાય. હવે બીજી વાર લાવો, કારણ કે એને પોતાનો વાંક કોનો કર્યો કે ભાઈ મારાથી તૂટી ગયા હોય. હવે વાંક કોનો કર્યો, કવિનો કર્યો કે ભાઈ તમને લાગતા નથી તમે જાપાની થયા. અને બીજી વાર બ્રિટિશની બનાવટનો લાવજો, અને જોતું હોય તો પેલા મને આગળ લઈ જશો, હું પેલા હસમ કસમેરી વાળાથી સારો અને સસ્તો અપાવીશ. હું મને આરે લઈ જશો અને હું તમને સારો ને સસ્તો અપાવ્યો. મેં કહ્યું વિધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, હું જે સંચો લેવો ને એ બ્રિટિશ બનાવટનો મજબૂત જ લેવો હતો, પણ મેનાબેનના હાથ જાપાનીઝ હતા. મેનાબેનના હાથ જે છે એ જાપાનીઝ હતા, એટલે જેના હાથમાંથી પટક દે કે ભાઈ તું નકર સંચો પડે થોડો આટલું, તો એના હાથ જે છે એ જાપાનીઝ ખરા. વિધુભાઈ કરે અરે નારે ના, એ તો મને પણ પીસી નાખેલી છે. એની વાઇફનું પણ કે મેં વર્ણન કર્યું કે ભાઈ ના ના, એ તો ઓરિજિનલ જાપાની નથી કે બ્રિટિશ છે, ને હાથ જે કેવા છે એ મને પણ મશીનમાં નાખીને પીસી નાખે. બાકી સંચામાં તડ પહેલેથી જ હશે, એ સંચો જે છે ને એમાં તિરાડ પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો, દુકાનદારે તમને માલ કેવો ફટકાર્યો, નુકસાનીવાળો. મેં માલ બરાબર જોઈ તપાસી લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. હવે એની અને ચર્ચા કરી, કારણ કે એને પેલા તો આપણો વાકાડી નહીં, એટલે હવે કોઈ બીજી વાત ખબર ન પડે ભાઈ વસ્તુ સારી હતી, બનાવટી નહોતી, હું બ્રાન્ડેડ વસ્તુ લાવ્યો હતો, એ એવું જે દલીલો જે છે ને હવે નિરર્થક છે, એને એને કાંઈ જ ફેર પડતો નથી. તેથી હું મૂંગો જ રહ્યો, આપણે મૂંગો રહેવાનું, થોડીક વાર બોલશે પછી જતા રહેશે. આવી તો અમારી કેટલી વસ્તુ ઉછીની માંગનારાઓએ ટાળી નાખી છે. આવી તો કેટલી વસ્તુ, આ તો એક્ઝામ્પલ આપ્યું કે ઊંચાને, આવી તો કેટલી વસ્તુઓ જે છે એને પૂરી કરી નાખી. દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો, વાંક કોનો આવે વસ્તુનો આવે, કોઈ તકલાની જાપાની ચાઇનીઝ વસ્તુ છે બ્રિટિશની બનાવટનો સારી વસ્તુ લાવો, અને કાં એવું ન છે તો મારો વાંક આવે કે ભાઈ તમે તૂટી ગયેલું લેવા હતા, તમે જાઓ લેવા હતા. અમારી ઘણી ખરી ચીજો માલિકી અમારી, પણ કબજો વિધુભાઈ દંપતીનો રહેતો. વસ્તુ આપણી પણ માલિકી, તો વસ્તુ લઈ આવો એને આપી દો, એ આપણે સંતોષથી બે ત્રણ વાર લઈએ એટલે આપણે પછી તરત જ માંગી દે, એટલે સાચવવાનો ન્યાય. તેવું જોઈતી વસ્તુ ઉછીની માંગી જાય, પાછી આપવા જવાની વાત જ નહીં, પાછી આપવા જવાનું નહીં. પરિણામે જરૂર પડે અમારે તેમને ત્યાં માગવા જવું ને, વસ્તુ માનવા લઈ ગયા હોય આપણે જરૂર પડે તો એ ત્યાં એમ કે માગવા જવાનું, પણ તેનો ઉપયોગ પૂરો ન કર્યો હોય ત્યાં તો તેને ફરી માગણી આવી જોઈએ. એક વસ્તુ લઈને આવ્યો હોય છે, આપણે જે યુઝ કર્યો ને ત્યાં ઉભા રહી ગયો, તમે લઈ ગયા અમારે જરૂર છે, હવે આપણે તરત જ કામ પૂરું કરી દઈએ પછી આપી દેવાય. અમારું શાક સુધારવાનું ચપ્પું આ રીતે મોટા ભાગે તેમને ત્યારે છરી જે છે ને એમને ત્યારે એ સાચી રાખ, આપણે જરૂર હોય તો છરી કેવી વસ્તુ છે ઘરમાં કે છરીની વારે લઈએ બધાને, મને તમને બધાને જરૂર પડે છે, આખો દિવસ છરીની જરૂર પડે છે. હવે ચપ્પું જેવી ચીજ વસ્તુની વારંવાર જરૂર પડે છે, એટલે ચપ્પુ અમારી પાસે ઠીક ઠાક માગવા માંગતી હતી. આ છરી જે છે એની ઠીક ઠાક એમ કે માગતી હતી, ક્યારેક લીધી જાય ક્યારેક આપણે જાય, ક્યારેક લીધી જાય ક્યારેક આપણે
આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવાના ઈરાદાથી, એને હવે શરમ આવશે કે ભાઈ હું નવું લઈએ, એવા શરમના ઈરાદાથી એક વખત એક નવું જે ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું, એક નવી છરી જે છે એ ખરીદી લેવા, કે એને શરમ આવે કે બીજી વાર લેવા ન આવે, હે કે ભાઈ એક છરી તમે અમારે લઈ ગયા તો નવી તમે રાખો તમારી પાસે, તેમને કહ્યું વિધુરભાઈ મેના બેન લ્યો આ ચપ્પુ, તમારે તમારી પાસે રોજ માગવા આવવું પડે તે આ છરી જે છે તમે રાખો, તમારે રોજ અમારી પાસે માગવા આવવું પડે છે, છરી જે છે એ શું કરવી પડે છે કે અમારી પાસે રોજ માગવા આવવી પડે છે, એની કરતાં તમારા માટે હું એમ કે ભાઈ નવી જ છરી નવું જ એમ કે હું તમારી પાસે લઈને આવ્યો છું, એટલે તમારી પાસે રોજ માગવા આવવું પડે, તમારે રોજ મારી પાસે એમ કે ભાઈ માગવા માટે આવવું પડે, એના કરતાં હું નવું લઈ આવું. મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખો, હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરીશું. મને એવું થયું કે આપણે રોજ આ છરીની માગામાં વધે છે, એ કવિની માનસિકતા એવી હતી કે એને શરમ આવે તો, એટલે એ બીજું છરી લઈ એમાં નવી એને આપી અને જૂની છરી જે છે એ આપણે એમ કે ભાઈ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.